राजनाथन मास में ग्राउंड खादी घना वर्षो था लोक मेला नो आयोजन तदु रहतो होय छे तरह हज सुधी तंत्र द्वारा कोई पण जाति कामगिरी न कराता तो राज्य व्यापारी मंडल द्वारा लोक मेला बाबत डेप्युटी कलेक्टर नामदिन पत्र आपवामां आव्यो हतो। तो राज्य व्यापारी मंडल द्वारा जन्माष्टमी ग्राउंड खाते घना वर्षो थी लोक मेला नो सुंदर आयोजन थाय छे ने दर वर्षे तंत्र द्वारा वहली टिकट टेंडर प्रक्रिया करी वहलासर लोक मेळो थाय तेनी कामगिरी सुंदर रीते करवामां आवती होय छे। तरे जन्माष्टमी ना गणिया गांठिया दिवसो ज बाकी होय तेम छतां तंत्र द्वारा हजु सुधी कोई पण कामगिरी नथी करवामां आवी। हाल ग्राउंड मां ज पड़पट्टी गंदकी ना गंज कादव कीचड़ ग्राउंड मां होय हजु सुधी तंत्र द्वारा लोक मेळा ने लईने कोई पण कामगिरी करवामां आवी नथी, જેથી લોકોની ધાર્મિક લાગણી દુભાઈ અને જેને લીધે ધોરાજી વેપારી મંડળ દ્વારા લોકમેળા બાબતે ડેપ્યુટી કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું। આ બાબતે ધોરાજી મામલતદારશ્રીને પૂછતા આ વખતે 3 સપ્ટેમ્બરથી હિન્દુ સમ્રાટ પૂર્ણ પરસોત્તમ ભગવાનના જન્મદિવસ નિમિત્તે લોકમેળાનું આયોજન કરવામાં આવનાર છે। એ મેળો હિન્દુ સમાજની લાગણી જળવાય તે રીતે તૈયારી કરવા માટે કલેક્ટરના આદેશથી જે લોકમેળા કમિટી રચવામાં આવી છે તેની 170 થી જ તૈયારી શરૂ કરાઈ છે। આ મેળાનું ગ્રાઉન્ડ ટેન્ડરથી આપવાની પ્રક્રિયા ચાલુ છે અને તેમાં પૂરતા ટેન્ડર નહીં આવતા બીજો પ્રયત્ન કરવામાં આવ્યો છે। બીજા પ્રયત્ને 98ના રોજ પૂરો થવાનો હતો અને તેમાં પણ 3 પ્રયત્ન કરવામાં આવ્યા છે। બે પ્રયત્ન કરતી વખતે તેની જે લાગણી હતી અને સરસ રીતે મેળો થાય છે તેવી રીતે પ્રાઇસ ડાઉન કરીને મેળો સારી રીતે કરી શકાય તેવો પ્રયત્ન કરવામાં આવે છે અને પ્રયત્નમાં જે ટેન્ડર મળ્યા છે તે ટેન્ડર 20 તારીખ સાંજે ટેન્ડર ખુલશે અને સારો મેળો થાય અને મેળામાં લોકો આનંદથી માણી શકે તેના માટે જે કાર્યો કરવા પડશે તે આ કમિટીના વિચારના હેઠળ છે અને મેળો સરસ થાય તેવું જણાવ્યું હતું। અલ્પેશ ત્રિવેદી સાથે NS ગુજરાત ન્યૂઝ ધોરાજી।